नमस्ते मित्रों, चालो हवे आपणे वात करीए ड्रिफ्ट गति अने अवरोधकतानो उद्गम। बराबर के भाई अवरोधकता छे तो सेने कारणे छे? वाहकमां, सुवाहकमां, धातुमां। जे अवरोधकता छे तो कोने कारणे छे एने आपणे छे तमने चर्चा करशुं, आपणे समजावशुं। बराबर, पछी ड्रिफ्ट गति एटले के ड्रिफ्ट वेग शुं छे, एनुं सूत्र शुं छे, जे बराबर एनी वीडी जे आपणे लेक्चर भणी गया था। अने पछी वाहकतानो सिग्मानो, बराबर, एक अलग प्रकारनो सूत्र आपणे रिलेक्सेशन समय साथेनो मेळवशुं। बराबर, एटले त्યારબાદ આપણે મોબિલિટીની વાત કરી દઈએ। હવે જો આગળ વધીએ આપણામાં તો અત્યારે આ સુવાહકમાં આ ધન આયન છે, બધા આપણે છે ધન આયનો છે। બરાબર, એ પોતાના સ્થાન આસપાસ દોલિત ગતિ કરશે, આમ દોલિત ગતિ કરતા હોય। બરાબર, અને આ ઇલેક્ટ્રોન છે, અત્યારે આપણે કોઈ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત લગાડેલ નથી એને, જો સુવાહકને તમે જોઈ શકો છો તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, આમ જાય આમ જાય આમ જાય, આ રીતે એડેજ આગળ આવે। બરાબર, અને આ રીતે આ ઘટનામાં સરસ જેટલા ઇલેક્ટ્રોન આમ પાસ થાય આ દિશામાં, એટલા જ ઇલેક્ટ્રોન આ દિશામાં પાસ થતા હોય, એટલે તમે સરસ જો પરિણામી કોઈ ચોક્કસ દિશામાં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા ઝીરો મળે, એટલે પ્રવાહ રચાય નહીં। બરાબર, પણ પછી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડશું અહીં, પછી તમે જોજો કે હવે ઇલેક્ટ્રોન પહેલાં એ ડેઝ આગળ આવતો હતો, એ આગળ આવીને બી ડેઝ આગળ આવશે। બરાબર, તો એ ઘસડાઈને આવે છે, એટલે કે ડ્રિફ્ટ ગતિ કરે છે, અને એ જે વેગ હોય છે એને ડ્રિફ્ટ વેગ કહેવાય। એ સમય જે બે ક્રમિક અથડામણ થશે, આ આ આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા અથડાય, પછી અહીંયા અથડાય, બરાબર, આ એક અથડામણ, પછી અહીંયા અને અહીંયા આ બીજી અથડામણ, અહીંયા અને અહીંયા ત્રીજી અથડામણ, એમ દરેક વખતે એ અથડતો જાય, અને એ જે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે એને આપણે રિલેક્સેશન સમય કહીએ। આ ઘણી બધી અથડામણ થતી હોય, એવા ઘણા બધા સમય મળે તમને, એની સરેરાશ કાઢો તો આને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ। એટલે બરાબર કે એટલે અહીંથી એડેસથી અહીંયા આવશે બી ડેઝ લગી જોશું, તો એ ઘસડાઈને પ્રાપ્ત કરેલો જે વેગ છે હે એને આપણે ડ્રિફ્ટ વેગ કહેશું, વીડી, અને જે સરેરાશ સમયગાળો છે બે ક્રમિક અથડામણનો એને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ, ટો। બરાબર, આગળ આવશે, હમણાં આગળ વધીએ આપણે। હવે તમે જુઓ તો આ રીતે આયન દોલન કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એડેસ આગળ પહોંચ્યો। હવે આપણે વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું, તમે જુઓ બેટરી લગાડી અહીં હે ને, અહીં આ ધન છેડો છે બેટરીનો, આ ઋણ છેડો છે, તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ આવ્યું, પ્રવાહ પણ ધનથી ઋણ તરફ આવ્યો। આ હવે જો હવે જે ઇલેક્ટ્રોન પહેલાં અહીંથી અહીં આવતો હતો, તમે જુઓ આ અહીંથી ઇલેક્ટ્રોન જે પહેલાં આ જે સોલિડ લાઇન છે એ ડેઝ આગળ આવ્યો હતો, એને બદલે હવે એ ક્યાં આ ડેઝ વડે લાઇનમાં ગતિ કરીને બી ડેઝ આગળ આવશે। બરાબર, એટલે આ અવસ્થામાં આ ઘટનામાં જેટલા ઇલેક્ટ્રોન આમ પાસ થાય છે આ દિશામાં, એનાથી ઓછા ઇલેક્ટ્રોન આમ જાય આ દિશામાં, એટલે પરિણામ સ્વરૂપ તમને એક ચોક્કસ દિશા આ દિશામાં, એટલે કે આના બેટરીના ધન ધ્રુવ તરફ ચોખ્ખા પરિણામી ઇલેક્ટ્રોનની સંખ્યા મળે, એને કારણે પરિણામી ઋણ વિદ્યુત ભાર તમને આ ધન છેડા તરફ આકર્ષાયેલો મળે, એટલે હવે વાહકમાં પ્રવાહ રચાય, ઋણ વિદ્યુત ભાર છે આમ જાય છે આ સાઈડ। બરાબર, અને પ્રવાહ તમને આ રીતે મળશે, હા, ધનથી ઋણ તરફ ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન તરફ જતા હોય, પણ પ્રવાહ છે એ ધનથી ઋણ તરફ રચાય। બરાબર, અને ડ્રિફ્ટ વેગ છે ઇલેક્ટ્રોનનો છે, એ પણ તમને કહી દઉં કે એ ઋણથી ધન તરફ હોય, આ ઋણથી ડ્રિફ્ટ વેગ છે આમ હોય, તો હવે અંતર છે એ પહેલાં એડેસ આગળ આવતો હવે બીડેસ આગળ આવશે, એટલે એડેસ બીડેસ જેટલું અંતર એ વધારે એ કાપે, વધારાનું એ કાપે છે, આ અવસ્થામાં પરિણામી સંખ્યા ઝીરો હોતી નથી, એટલે કે કાંઈક હોય છે। બરાબર, આ જો જાય છે, આ નવો માર્ગ લીધો એને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બીડેસ આગળ આવ્યો, બરાબર છે, એટલે પ્રવાહ રચાણો આય, ઓકે, આગળ જાય આપણે, અને ડ્રિફેક છે ઇલેક્ટ્રોનને આપણે વીડી કીધો, ઘસડાઈને પ્રાપ્ત કરેલો વેગ, ડ્રિફેક એટલે શું, ઘસડાઈને પ્રાપ્ત કરેલો વેગ। હવે આપણે આગળ જઈએ તો જો આ એવો વાહક લીધો આપણે, બરાબર, જેનું આર્થનું ક્ષેત્રફળ એ છે, લંબાઈ એલ છે હે, અને વિદ્યુત સ્થિતિમાન તફાવત વી પૂરો પાડ્યો અહીંયા આપણે, એ લખ્યો નથી અહીં, પ્રવાહ આવ્યો છે,
विद्युत क्षेत्र छे दंती ऋण तरफ छे, विद्युत प्रवाह छे दंती ऋण तरफ छे, विद्युत प्रवाह घनता जे बराबर आयको ने बनी गया आपणे ई पण दंती ऋण तरफ छे, परंतु ड्रिप वेग वीडी छे ई ऋण थी धन तरफ छे। अने धारो के आने अंदर डेल्टा टी समय में आ डेल्टा क्यू जेटलो विद्युत भार कोई आठ छेद में पसार थाय छे। आपणे अत्यारे वात करवाना छे ड्रिप वेग अने विद्युत प्रवाह घनता वच्चेनो संबंध, एटले के जे अने वीडी वच्चेनो संबंध आपणे मेळवो छे। बराबर आगळ जाए आपणे तो जो आ अत्यारे तमे जोई रह्या छो प्रवाह छे धन थी ऋण तरफ वहे छे, पण इलेक्ट्रॉन छे उल्टा वहेता होय। विद्युत सत्र छे धन थी ऋण तरफ, प्रवाह धन थी ऋण तरफ, विद्युत प्रवाह घनता એટલે એકમ આ જે એટલે આયકો ને વિદ્યુત પ્રવાહ ભાગ્યા આઠ છેદ નું ક્ષેત્રફળ ઈ આ ઈ પણ ધન થી ઋણ તરફ, પરંતુ ડ્રિપ વેગ છે ઋણ થી ધન તરફ હોય। અહીં વાહક નું કદ શું થાય એ ઇન્ટુ એલ, ક્ષેત્રફળ એ છે આઠ છેદ નું, લંબાઈ એલ છે એ ઇન્ટુ એલ। હવે એલ એટલે શું, તો કે વેગ એટલે શું લંબાઈ ગુણ્યા લંબાઈ ભાગ્યા સમય, લંબાઈ તો એલ છે હે ને, વેગ એટલે આપણે શું શું લઈએ કે ભાઈ આપણે વાત કરીએ અહીંયા કે ભાઈ કોઈ પણ વેગ હોય, હું વેગની વાત કરું, હું વેગની વાત કરું વી, તો વી ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ભાગ્યા સમય હોય છે। બરાબર છે, આ રીતે આપણે જોઈએ છીએ વેગ, તો લંબાઈ તરીકે તો અહીંયા એલ છે અને સમય તરીકે ડેલ્ટા ટી છે, વેગ છે વીડી છે, તો આના પરથી હું લંબાઈના કરતાં બનાવું તો વી ઇન્ટુ ટી થાય। હું લંબાઈના કરતાં બનાવું મિત્રો તો એલ બરાબર વી ઇન્ટુ ટી થાય। બરાબર, પણ આ તો વ્યાપક વાત થઈ, આ જનરલ વાત થઈ, પણ અહીંયા આપણે જે વાત કરવાની છે અહીંયા તો વેગ છે એ વીડી છે, લંબાઈ છે એ એલ છે, બરાબર છે, અને સમય છે ડેલ્ટા ટી, તો મારે એલ બરાબર શું લખવું જોઈએ, આ એલની જગ્યાએ મારે શું લખવું જોઈએ, વેગ એટલે વીડી અને સમય એટલે ડેલ્ટા ટી, સમય એટલે વેગ એટલે વીડી અને સમય એટલે ડેલ્ટા ટી મારે લખવું જોઈએ। હવે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે એન છે, એને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય, પ્રતિ મીટર ક્યુબ કહેવાય, આનો એકમ શું આવે મિત્રો, પ્રતિ મીટર ક્યુબ, આ એનનો એકમ। બરાબર, હવે કુલ કદ કેટલું થાય, તો કે આઠસો સત્તર પડે એ, બરાબર, અને આ રહ્યું આ કદ એ અને લંબાઈ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, તો એ વીડી ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોન સંખ્યા શું થશે, ધારો કે કેપિટલ એન, તો એન બરાબર શું થાય, તો કીધું વાત છે કે એકમાં એન જેટલું, તો આટલામાં કેટલું 83 થઈ, તો એન આ એન ગુણ્યા આ કદ એ વીડી ડેલ્ટા ટી, એન એ વીડી ડેલ્ટા ટી। હવે જુઓ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એ છે, તો એક કુલ ઇલેક્ટ્રોન તો એન છે આખા આખા આ વાહકમાં, તો એન ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું થાય, ધારો કે ડેલ્ટા ક્યુ છે, તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણ્યા 83માં આ ગુણાય, તો ઈ ઇન્ટુ એન, ઈ ઇન્ટુ એન, અને એનની સંખ્યા જો શું છે, એન એ વીડી ડેલ્ટા ટી, એન એ વીડી ડેલ્ટા ટી। હવે પ્રવાહ કેટલો રચાય, આય બરાબર વિદ્યુતભાર ભાંગ્યા સમય, ડેલ્ટા ક્યુ ભાંગ્યા ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ એટલે ઈ એન એ વીડી ડેલ્ટા ટી ભાંગ્યા ડેલ્ટા ટી, તો છે આ ડેલ્ટા ટી ઉડી જાય કે નહીં, જો આ અને આ ડેલ્ટા ટી ઉડી ગયા વિદ્યુત શું, તો કે ઈ આ એન એ અને વીડી, ઈ એન એ વીડી, બરાબર, હા એને હું ક્યાં લઈ જાઉં, આયના છેદમાં, એને હું આયના છેદમાં લઈ ગયો, તો આ શું વધ્યું, ઈ એ અને વીડી, હવે એ આય કોને એટલે શું, આય વિદ્યુત પ્રવાહ ભાંગ્યા ક્ષેત્રફળ આઠ છેદમાં, એટલે પ્રવાહ ઘનતા કહેવાય, આ જે બરાબર થયું એન ઈ વીડી, વ્યાપક રીતે જે બરાબર એન ક્યુ વીડી, અહીં તો ઇલેક્ટ્રોન છે વિદ્યુત ભાર ઈ આવે, પણ બીજો કોઈ વિદ્યુત ભાર હોય ધન પણ હોઈ શકે, આયનનો વિદ્યુત ભાર પણ હોઈ શકે, મેં ક્યુ ક્યુ મૂક્યું, બરાબર, હવે સદિશ સ્વરૂપે લખી શકાય, કારણ કે જે પણ સદિશ છે વીડી પણ સદિશ છે, તો સદિશ જે બરાબર એન ક્યુ વીડી, એટલે કે આ બે તો સદિશ છે। હવે જો ક્યુ ધન હોય તો જે દિશા વિદ્યુત પ્રવાહ ઘનતાની હોય એ જ વીડીની હોય, સમાન દિશામાં હોય, પણ જો ક્યુ ઋણ હોય લેસ ધેન ઝીરો હોય તો જે અને વીડીની દિશા વિરુદ્ધ હોય। બરાબર, આગળ જાય આપણે, હવે આપણે વાત કરવાની છે વાહકતા અને રિલેક્સેશન સમય ટો વચ્ચેનો સંબંધ મેળવવાની। આપણે જાણીએ છીએ કે ભાઈ એફ બરાબર એમ એ ઇન્ટુ ક્યુઈ, બરાબર, ચાલો વિદ્યાર્થી